આવનમાં ખાબકેલા વરસાદના પગલે માર્ગો ઉપર પાણી ફરી વળતા તાણાજી સર્જાઈ. આમોદના મોટા ભાગના મુખ્ય માર્ગો થયા બંધ. આમોદની સરકારી કોર્ટ કચેરીથી આમોદ ગામ તરફ આવતા માર્ગ ઉપર વરસેલા વરસાદને પગલે સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું હતું. જ્યારે આમોદથી નવા દાદાપુર નવા વાડિયા તરફ જતા માર્ગ પર પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિના પગલે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે આમોદથી ભીમપુરા ગામ તરફ જતા માર્ગ ઉપર મહાકાય વૃક્ષ ધરાશય થતા માર્ગ બંધ થઈ ગયો હતો. આમોદ નગરપાલિકાથી આમોદ મામલતદાર તરફ જતા માર્ગ ઉપરથી વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે આમોદ સિવિલ કોર્ટથી આમોદ ગામ તરફ જતા માર્ગ ઉપર વરસાદનું પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો. જ્યારે આમોદ ગામથી ભરૂચને જોડતો પાછળના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. પાંચ સાત વર્ષની આ અમારી લાઈફની અંદર પહેલી વાર જોયું છે કે આ પાણી આવેલું છે. તે પણ તેઓ વેરે માતાના મંદિરે જે બંધ કરેલું છે બધું માટોડી ખોલાવી દીધું. આ એ બધા ખેતરોનું પાણી રિટર્ન માર્યું કાંસુ કાંસો બંધ કરી ને જે ચોમાસાની અંદર એમને જે સાફસફાઈ કરવાનું હોય એ સાફસફાઈ કદાપી કરી નથી. જે એને ઊંડી કરવાની હતી તે ઊંડી તો કરી જ નથી. અંદર બાવળિયા અને બધું બી પડેલું હતું. એક બાવળિયાથી બધા જે કચરો જાય છે એ બધું જામ થઈ જાય છે. એ જામ થઈ એટલે પાણી કઈ જાય એ બધું પાણીનો નિકાલો ને જે પેલો કોસ મોટો કરેલો હતો તેને કૂડીને એને એ કરી દીધું. એ બધું ખેતરનું પાણી છે આ એની અંદર કૂડીને બધું પાણી આ બાજુ રિટર્ન માર્યું છે. દાદાપોર, કોબલા, વાડિયા, જૂના વાડિયા, નવા વાડિયા, ટોટલી 32 ગામોનું આવડ જવડ છે આ બાજુના ગામોનું. આ બાજુથી સરભાનનું બધું પાણી, સરભાન લગીનું જે ખેતરોનું પાણી છે તે બધું પાણી આ બાજુ જ આવે છે.